વાત કરીએ દેવભૂમિ દ્વારકાની, તો દેવભૂમિ દ્વારકાના ભાણવડ ગામે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું. ત્યારે ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. ત્યારે ખરાવડ વિસ્તારમાં પાણીની લાઈન તૂટતા પાણીનો વેડફાટ, જ્યાં પાણીની લાઈન તૂટતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. આ પાણી એટલું તૂટી જાય, લાઈન તૂટી જાય તો અમારે ભરવું કેવી રીતે, પીવાનું ભરવું કે વાપરવાનું ભરવું, અને 7-8 દિવસ પાણી આવે તો અમારે કરવું શું? અને છોકરાઓ નાના નાના હોય અને પાણી જોતું હોય તો અમે કરવું શું? અમારે કેવી રીતે વાપરવું, કેવી રીતે પીવાનું પાણી ભરવું? અમારે જે 6-7 દિવસ પાણી આવે છે, અને એમાં અત્યારે જે લાઈન તૂટેલી હોય અને પાણીનો ફોર્સ ન આવતો હોય તો આ 6-7 દિવસમાં જે ઘરની જે પરિસ્થિતિ થાય છે, તે પાણી પીવાનું ને વાપરવાનું જે બાયુને કૂવામાં અને બોરમાં પાણી નથી, તો આ વાપરવાના પાણી ક્યાં ભરવા જાય? તો ખરેખર આ સરકારે અત્યારે વિચારવું જોઈએ કે અત્યારે જે ઉનાળો ધમધમતો તાપ છે તેમાં પાણી વાપર